મીણબત્તીના જ્યોતના વિવિધ ભાગો, જો અહીંયા મીણબત્તી છે, આ મીણબત્તીની જ્યોત છે. સૌથી ઓછું ગરમ થાય છે, મધ્યમ ગરમ છે, સૌથી ગરમ ભાગ છે, સૌથી દહનવાળો બહારનો ભાગ. જો બહારની જ્યોત કેવી છે, ભૂરા રંગની, પછી જરા કેસરી જેવી, અને સૌથી અંદરની કઈ છે, પીળી. અને આ મીણબત્તીના જ્યોતના એકદમ આગળનો ભાગ આપણને કાળો દેખાય છે. ન દહન થયેલા મીણની વરાળવાળો સૌથી અંદરનો વિસ્તાર છે, બરાબર. એટલે આ મીણબત્તીની જ્યોતની આ આકૃતિ તમારે તમારી નોટબુકની અંદર દોરવાની છે. આના બે માર્કમાં આકૃતિ દોરવાની પણ પૂછાય, એમસીક્યુમાં એમ પણ પૂછાય કે સૌથી બહારની જ્યોત, બહારની જ્યોતનો રંગ કયો છે, મધ્યમાં જ્યોતનો રંગ કયો છે, અંડરનો ભાગનો રંગ કયો છે, બરાબર. એટલે આ રીતે મીણબત્તીના જ્યોતની. હવે જો અહીંયા લુહાર છે, એ લુહાર એ રીતે કોલસાને ગરમ કરે છે, એને ફૂંક, આ ફૂંકણીથી ફૂ મારે છે, અને એને કારણે એની અંદર રહેલું જે આ જે ધાતું છે એ પીગળવાની કોશિશ કરે છે. લુહાર કોઈ એક વખતે લુહારની ઘરે મુલાકાત લેવો તો તમને ખબર પડે કે લુહારને સોની કેવી રીતે ગરમ કરે. સોની તો આપણે નહીં બતાવે, પણ લુહારનું તો આપણે જોઈ શકીએ છીએ.